લગાડીને તેના અકસ્માતમાં કિશોરનું મોત. એક માસ પૂર્વે માનુકામાં ટ્રકની અડફેટે બાઇક ચાલક કિશોર આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બાઇકમાં ખોટી નંબર પ્લેટ લગાડવાને લઈને કિશોર અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સમગ્ર પ્રકરણમાં વળાંક આવ્યો છે. તો આ અંગે આજે માનુકા પોલીસ મથકે મિર્જાપરના લાખાભાઈ કર્ણાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સ્પ્લેન્ડર બાઇક જેના નંબર GJ12BS8829 વાળી 2 વર્ષ પહેલાં શાંતિલાલ મુશાભાઈ કોહલી પાસેથી ₹35,000માં ખરીદી હતી, જે ગત તારીખ 22/4/24 શાંતિલાલનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને વેચેલી બાઇકની આરસી બુક માંગી હતી, પરંતુ ફરિયાદીએ આપવાની ના પાડી હતી. આ બાદ ફરિયાદીને જાણવા મળ્યું કે ગત તારીખ 21/4 માનુકામાં ટ્રકની હડફેટમાં બાઇક ચાલક કિશોરનું મોત થયું છે, જેમાં બાઇક નંબર GJ12BS8829 લખાવ્યા છે. આ અકસ્માતમાં લખાવેલ નંબરવાળી બાઇક ફરિયાદીના ઘરે હતી. આ અકસ્માત અંગે શાંતિલાલે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલાં લાખાભાઈ પાસેથી સ્પ્લેન્ડર ખરીદી છે. હકીકતે મેં તેમની પાસેથી 2 વર્ષ પહેલાં બાઇક ખરીદી હતી. આમ ફરિયાદીને વેચી દીધેલી બાઇકની ખોટી નંબર પ્લેટ નંબર GJ12BS8829 વાળી આરોપી શાંતિલાલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે બીજી મોટરસાઇકલમાં લગાડી ફરિયાદીની નંબર પ્લેટનો દુરુપયોગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. માનુકા પોલીસે કલમ 473 અને 114 મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.